લાઠીના પીપરવા ગામે વિકાસના કામોએ હરોભાર ભળી એક જૂથ છાપ ધરાવતા ગામડાએ વિકાસ તરફ નાનકડા ગામો થોડાક જ સમયમાં અનેક યોજનાઓમાંથી વિકાસના કામો કરવામાં આવ્યા. ગામના લોકોએ પોતાનું ગામ અન્ય માટે આદર્શરૂપ બન્યું. જુઓ આ વિશેષ રિપોર્ટ. અમરેલી જિલ્લામાં એક ગામે સરજી હરિયારી અને જળ ક્રાંતિદાતાઓના સહકારથી અઢળક વિકાસના કામો થયા. અમરેલીમાં આવેલું એક એવું ગામ કે જેને ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે. ગામમાં હજારો વૃક્ષો વાવી અને ચેકડેમો બંધાવી ગામને હરિયારી અને જળક્રાંતિ માટે વતન પ્રેમી દાતાઓ અને લોકોએ ગામને અવ્વલ બનાવવાની નેમ લીધી છે. પીપરવા ગામના લોકો માત્ર સરકારની ગ્રાન્ટો પર જ નિર્ભર રહેવાના બદલે લોકોની સહભાગિતા અને દાતાઓના સહકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે. આ ગામમાં દિવસ રાત ચાલી રહેલા કામોને જોતા આ ગામ સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે પ્રેરણારૂપ વિલેજ બનશે. લાઠી તાલુકાના પીપરવા ગામ વિકાસ માટે હરણફાર ભરી રહ્યું છે. એક જૂની છાપ ધરાવતા ગામડાએ વિકાસ તરફ હરણફાર ભરી છે. આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, તો તેજ ગતિથી હજુ પણ અનેક કામો થઈ રહ્યા છે. આ ગામના લોકોને પોતાનું ગામ અન્ય લોકો માટે આદર્શરૂપ બને અને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકોને પણ ગામડામાં આવી અને અહીં જ રોકાઈ જવાનું મન થઈ જાય તેવું ગામમાં લોકો ઈચ્છી રહ્યા છે. આ ગામમાં ગામ લોકોના સહકારથી તેમજ સુરત વસતા ઘનશ્યામભાઈ રંદોરિયા પરિવારના દાતાઓના સહકારથી ગામમાં ભવ્ય શોભા વધારતો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો કે લાઠી તરફથી પસાર થતા જ આ દ્વારા ગામની શોભા વધારી રહ્યા છે. તેમજ મનુભાઈ ઠુમર દ્વારા ગામમાં મોક્ષધામ જેમાં પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત રથ વગેરે સંશોધનો પૂરા પાડ્યા ઉપરાંત આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલ સેવા ઉપલબ્ધ કરી છે. સાથે સાથે ભોજન માટે ટિફિન સુવિધા પણ નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવી રહી છે, જેનો લાભ વૃદ્ધો અને એકલવાયુ જીવન જીવતા લોકો લઈ રહ્યા છે. તો ગાયોને નબળા વરસમાં ઘાસચારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. દાતાઓ દ્વારા તેમજ હરેશભાઈ ઠુમર દ્વારા ગામને હરિયારું બનાવવામાં આવી રહ્યું છે. ગામની સુંદરતા વધારવા લાખો રૂપિયા ખર્ચીને વૃક્ષોનું રોપણ કરી રહ્યા છે. તેમજ પુરુષોત્તમભાઈ ઠુમર ગામની અંદરનો ગેટ બનાવીને ગામને સુંદરતા પૂરી પાડી છે. સમગ્ર ગ્રામજનો દ્વારા કંઈ ને કંઈ આપીને વિકાસલક્ષી કામો કરાવ્યા. અહીં ગામમાં લોકો અને ખેડૂતોને પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે દાતાઓના સહકારથી વહી જતા પાણીને રોકવા માટે 25 ડેમોનો ઊંડો કરી અંદાજે 16 એકર જમીનમાં આંબરડી સુધી નદીના પટમાં ભવ્ય સરોવરો બનાવવામાં આવ્યા છે. તેમાં જેસીબી ઇટાચી સહિતના મશીનો રાત દિવસ ધમધમી રહેતા હતા અને ત્યારબાદ તળાવોના નિર્માણ શક્ય થયા. ગામના સુરત ખાતે રહેતા વતન પ્રેમી દાતાઓએ છેલ્લા એક વર્ષમાં 5000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે અને ટેક લીધી છે કે ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે અને ગામમાં હરિયારી અને જળક્રાંતિ સર્જવામાં આવશે. આથી ગામ પર્યટક સ્થળ તરીકે ઉભરી આવશે. ગામની ઘટતી સુવિધા માટે સુરત ખાતે એક મીટિંગ યોજી અને હરેશભાઈ ઠુમર અને પરિવાર અને દાતાઓને વાત કરતા જ એક જ હાકલમાં અનેકો વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને લોકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે. ગ્રામ પંચાયતની યુવા ટીમની મદદથી ગામને વિકાસની અનોખી દિશા મળી રહી છે. દરેકના સાથ અને સહકારથી આદર્શ ગામનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. અશોક મણવર, ચેરેશ ટીવી, અમરેલી.